અને સાથે જ પ્રદીપ, આજે સ્ટોક સ્પેસિફિક ધ્યાન ક્યાં રાખશો? તો ભાઈ, નિફ્ટી અને બેંક નિફ્ટી કદાચ કન્સોલિડેશનમાં જઈ શકે ને એટલું મોટી મૂવમેન્ટ ના આપે. ઘણા બધા સ્ટોક એવા છે જે કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ બતાવી રહ્યા છે. તો મારા હિસાબે સ્મોલ અને મિડ કેપ માં સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને સ્ટોક સ્પેસિફિક લોંગ ક્રિએટ કરી શકે તો વધારે રિવોર્ડિંગ રહેશે. આ અઠવાડિયું બે સ્ટોક મેં આજ માટે પસંદ કર્યા છે અને બે હું મેટલ સ્પેસ સાથે સંકળાયેલા છે. પહેલું જે સ્ટોક છે એ મોવી છે, બેંગલોર પાવર ઇન્ડિયા લિમિટેડ. હવે ફ્રાઈડેના સેશનમાં તમે જુઓ તો અબોવ એવરેજ, લગભગ એવરેજ વોલ્યુમ કરતા લગભગ 3-1 ગણા વોલ્યુમ સાથે આ સ્ટોકમાં 4-4.25% અપ્રોચ જોવા મળી હતી અને એક ડેલી ચાર્ટ પર ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ કન્ફર્મ થયું છે. તો મોવીને જે ફ્રાઈડેનો ક્લોઝ છે 170 એની આજુબાજુ લઈ શકાય. 171નો સપોર્ટ રહેશે અને 186ના ટાર્ગેટ રહેશે. બીજો જે સ્ટોક છે એ મૈથાન અલોય્સ છે. હવે આ સ્ટોકમાં એક મોટો કન્સોલિડેશનનો ફેઝ જોવા મળ્યો છે. ઓગસ્ટના 2021ના ઓગસ્ટ મહિનામાં ટોપ બન્યો હતો, એના પછી લગભગ મલ્ટી મંથ કન્સોલિડેશન પછી આ સ્ટોક ફરીથી એક મેજર અપટ્રેન્ડ રિઝ્યુમ કરી રહ્યો છે. તો આમાં ખાલી ઇન્ટરડે માટે નહીં પણ એક પોઝિશન પણ લોંગ પોઝિશન ઇનિશિયેટ કરી શકાય. 1285નો જે ફ્રાઈડેનો ક્લોઝ છે એની આજુબાજુ 1160નો સ્ટોપ લોસ રહેશે અને 1490નો ટાર્ગેટ. ઓકે, તો આ બંને સ્ટોક મોઇલ અને સાથે જ મેન્થેન અલોય આ બંને કાઉન્ટર્સ છે જેના ઉપર આજે આપને ખરીદદારી માટેની સલાહ બની રહેશે પ્રદીપ તરફથી. તો આ કાઉન્ટર્સ પણ તમે ખરીદદારી માટે ધ્યાનમાં રાખી શકો. ઇન્ડેક્સ કન્સોલિડેશનમાં જઈ શકે છે, પણ સ્ટોક સ્પેસિફિક એક્શન જે છે તે આપણને આવતા દેખાઈ શકશે. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપના ફ્રન્ટ ઉપર આપણને હજુ રેલી બાકી છે, તો આ સેગમેન્ટના કાઉન્ટર્સ રેડાર ઉપર રહેવા જોઈએ. અત્યારે પ્રદીપ તરફથી આપણને કોલ્સ પણ એ જ કાઉન્ટર્સ ઉપર મળતા દેખાઈ રહ્યા છે.